भूतकाळमा विकास कोने कहेवाय? એની ખબર જ નો. કોઈ કલ્પના જ નહોતી. થાગળ થીગળ બધું ચાલતું હોય અને કોર્પોરેશનોમાં કે નગરપાલિકામાં છૂટાય એટલે કાકા મામા ભાઈ ભત્રીજા એમને નોકરી મળી જાય પંચાયત કોર્પોરેશન માટે પૂરું. આ ચાલતું વિકાસની આખી કલ્પના બદલી નાખી. અને 21મી સદીનો પહેલો દશકો ગુજરાતના વિકાસનો ધમ ધમતો દશકો બની ગયો. તમે મને કહો ભાઈ, આ હું મુખ્યમંત્રી બન્યો પછી આ શહેરો બન્યા? પહેલા હતા ને? આપણું વડોદરા હતું કે નહીં? ડભોઈ હતો કે નહીં? પાદરા હતો કે નહીં? આ બધું હતું ને? આખા દેશમાં દિલ્હી હતું, મુંબઈ હતું, કલકત્તા હતું, હતું કે નહીં? બધું હતું ને? ત્યાં લોકો રહેતા હતા, એમાં ગરીબો રહેતા હતા ને? સાહેબ આ બધું હતું. આ ગરીબો માંદા પડે ના પડે, એમને તકલીફ પડે ના પડે, આ દિલ્હી વાળાને ખબર જ નહોતી. આટલા બધા વર્ષ એમને સરકારો ચલાવી પણ એમને ખબર જ નહોતી કે શહેરમાં પણ ગરીબો હોય છે, શહેરમાં ગરીબો માંદા પણ પડે છે. ખબર જ નહીં. આટલા બધા વર્ષો થયા, પત્રકાર મિત્રોને પણ આશ્ચર્ય થશે, હિન્દુસ્તાનમાં અર્બન પુવર માટે કોઈ હેલ્થનું આયોજન જ નહોતું. આ વિચાર કરી શકો, ચાર માળનું બિલ્ડિંગ બનાવ્યું હોય અને ચડવા માટે સીડી પણ ના હોય, લિફ્ટ પણ ના હોય, આવી કલ્પના કરી શકો? આ લોકોનું કામ આવું હતું. શહેરી ગરીબો માટે આરોગ્ય નામની કોઈ વ્યવસ્થા હોવી જોઈએ એની સમજણ સુધા નહોતી. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે પહેલી વાર અર્બન પુવરના હેલ્થ માટેનું આયોજન શરૂ કર્યું. ત્યાર પછી જ્યારે પ્લાનિંગ કમિશનમાં મૂક્યું અને પછી દેશના ધ્યાનમાં આવ્યું કે આ કરવા જેવું કામ છે, આ એમની વિકાસ માટેની સોચ હતી. એમને કલ્પના જ. હમણાં આપણે ગરીબોને આવાસ મળે એના માટેનું અભિયાન ઉપાય તાજેતરમાં હમણાંના કામમાં લગભગ 1.25 લાખ કરતા વધારે મકાનો માત્ર શહેરી વિસ્તારમાં ગરીબો માટે તૈયાર થઈ રહ્યા છે. એમણે 50 વર્ષમાં એટલા નક્કી કર્યા, 50 વર્ષમાં નક્કી કર્યા, 60,000 કરતા વધારેનું કામ પૂરું કરી દીધું. એમનાની ચિંતા જ નથી. આપ વિચાર કરો, શહેરોમાં જે ગરીબ લોકો રહે છે એ ઘણું કરીને કોઈ કોઈ સેવાના કામ કરતા હોય, કોઈ ધોબીનું કામ કરતો હોય, કોઈ વાસણ માંજવાનું કામ કરતો હોય, કોઈ રિક્ષા ચલાવતો હોય, એ સેવા તો આ બધા સમાજને કરતા હોય છે. એમના સંતાનોને ભણવાનો અવસર ન મળ્યો હોય, એમની રોજીરોટી નથી. આપણે ઉમેદ નામનો એક કાર્યક્રમ ચલાવ્યો અને શહેરી ગરીબ યુવકો એમને કૌશલ્ય વર્ધનનું કામ પાડ્યું, કોઈ કોઈ હુનર શીખવાડ્યું એમને, અને આજે લગભગ 1.5 લાખ કરતા વધારે યુવકોને આ કૌશલ્ય વર્ધનની ટ્રેનિંગ પૂરી કરી દીધી. 90,000 કરતા વધારે ગરીબ યુવકોને રોજગાર મળી ગયો. મિત્રો, આ કાર્યક્રમ અંદર જે તૈયાર થયેલા છોકરાઓ હતા એમાંથી 119 જેટલા બાળકોને વિદેશમાં કામ મળી ગયું.
वो एक नानी नानी चीज पकड़िए, समस्याओं का समाधान करिए, माखा की सुविधाओं पर दुनिया ने तोले अभी केम न बने गए। भूतकाल मने याद छे, बहुत जूनी बात नहीं कहते, 20 वर्ष पहला की बात, 20 वर्ष पहले मने एक गुजरात नामू मैगजीन सरकार ने एनो एक जूनो अंक को ये बताया, 20 वर्ष जूनो सरकारी मैगजीन नो अंक एना पहला पना ऊपर ए वक्त ना मुख्यमंत्री नो फोटो अने फोटो से नो तो ए वक्ते 8 लाख ना खर्चे बने दी एक पानी की टाकी नो उद्घाटन करता है। सर आज स्थिति एक पानी की टाकी ये मुख्यमंत्री उद्घाटन करे ये स्थिति में अने एनु राज्य सरकार मोटा छोटा साथे एडवर्टाइजिंग करे एवा विकास की अवस्था थी। आज एक दिवस 128 करोड़ रुपया ना कामों का लोकार्पण का खात मुहूर्त आप कल्पना कर सको छो कि विकास ने कई नई ऊंचाई पर आप लई गया। अरे जे रीते नितिन भाई वर्णन कर 200 करोड़ रुपया कामों प्रगति में भूतकाल की अंदर समग्र शहरी विकास को बजेट आटलू नो तो मित्रों आज एटला बड़ा काम थे। हमारा जी मैंने 7,000 करोड़ रुपए की बात करी ने 3,500 करोड़ रुपए ना कामों तो प्रगति में पूर्णता में आ रहे हैं। अब विचार करो मित्र, आज तुम गुजरात की कोई पण खूणा में जाओ, कोई पण दिशा में जाओ, 25 किलोमीटर तक जाओ, वो दावा साथे कहूँ जो भाइयों कि क्या है ने क्या है कोई न कोई विकास को काम चालू हो गुजरात ना कोई पण खूणा में कोई पण दिशा में आप 25 किलोमीटर जी आओ क्या रोड बनतो हसे, क्या नालू बनतो हसे, क्या पुल बनतो हसे, क्या बस स्टैंड बनतो हसे, क्या शाला में ओरडो बनतो हसे, क्या दवाखानु बनतो हसे, कोई न कोई काम विकास गामडा ना लोको बेसे ने तो चर्चा करे छे क्या मारो वालो मोदी रुपया लावे छे। गामडा मा बैठेला बुजुर्गो जेमने चीजो समझवानी आगवी शक्ति होई छे ईश्वर दत्त तेमना मा ताकात होई छे बड़ी लोग मा ए बेसी ने बात करता होई छे तो मारो वालो मोदी रुपया लावे छे। भाइयों बहनों आ रुपया एटला माटे आवे छे के कटकी कंपनी बंद थई गई छे अने केटलाक ने तकलीफ एनी छे मित्रो पाणी विना जे माछलो तरफड़े ने एम तरफड़ी रह्या छे। क्याने मोको मने ने लूटी लईए भाइयों बहनों हूँ चौकीदार तरीके बैठो छु अने आ राज्य की तिजोरी पर कोई पंजो नहीं पड़वा दूंगा। मने खबर छे लड़ाई ना कारण मारे केटलू सहन करवू पड़े, मने केटली तकलीफो पड़े मने खबर पड़े छे। मारी पासे कोईने चा पीवड़ावा नहीं पैसा ना अने ए बिचारा नाराज रहता होय नाराजी भोरी ने पण मारे गुजरात की जनता की सेवा करवा सिवाय मारो कोई कार्यक्रम विकास ना मंत्र सिवाय मारो कोई मार्ग नहीं। सौनो साथ सौनो विकास आज मंत्र लेने आगल बढ़ो छो अने आगल बढ़ा मने आपना आशीर्वाद जोईए भाई, आपना आशीर्वाद एज मारी शक्ति छे। अने शक्तिना भरो
गुजरात नु नाम रोशन करवाने नेम छे चाहे तरह जे जय जय गरवी गुजरात कहिए छे ने आखी दुनिया जय जय गरवी गुजरात करती था ए काम हो जो है दोस्तों अरे अपना सारे ने बोलो करीने गरीब ने रोजी रोटी मिले गरीब ने शिक्षण मिले रेवट आवास मिले नागरिकों ने सुविधा मिले दरेक ने अवसर मिले अने एमा आज गुजरात प्रगति की ऊंचाईओ पार करी रही छे मित्र आखा देश नौजवान मित्रों आपने आनंद ना समाचार गुजरात की प्रगति नो लाभ केवो थयो छे आखा देश मां हमणा भारत सरकार जे आंकड़ा कहे कहूं छो आखा देश मां गया वर्षे जे रोजगार अपना कुल रोजगार नी तको उभी थई एमांथी 56% तको मात्र गुजरात मां उभी અને 44% આખો હિન્દુસ્તાન આ વિકાસ ને ઊંચાઈ છે કેટલાક લોકો જુલાઈ મહિનામાં યજ્ઞો કરતા ગેલમાં આવી ગયા જુલાઈ મહિના તાળીઓ લેતા હતા અને એમણે ટાઈમ ટેબલ બનાવી નાખ્યું હતું કે બસ હવે વરસાદ ખેંચાવો છે હવે મોદી નું આવી હા હવે વરસાદ નહીં આવે હવે પતિ યજ્ઞો કરતા હતા ના આવે તો સારું આ વખતે તો કોરું ધાકોર રે એવી એમની ઈચ્છા गेट केटली बाधा खड़ी राखी भाई पदयात्रा करवाना पर ईश्वर ने मैं अपना काम ना के भी ईश्वर ने कृपा करे ने तो स्वाद ताळवे चढ़ी जाए की स्थिति आई थी अने पेला भाईओ घेर में हता बार आ बार पकड़ी તમે વિચાર કરો કોઈ દુખી થાય એનો આનંદ હોય ભાઈ ગુજરાત તો ખેડૂત દુખી થાય એનો આનંદ હોય પાણી ના પડે એનો આનંદ હોય એને તો મજા આવતી હતી અને ચર્ચા કરતા શરતો લગાવતા હતા કેટલાક પત્રકારો મળીને એમના જીતવાના કારણો સંભળાવતા એમાં આ કહેતા હતા જોજો સાહેબ વરસાદ એ જ મોટો મુદ્દો બનવાનો અને સાહેબ આ વખતે ઈશ્વરની કૃપા જો હું અહીંયા આખા ગુજરાતમાં ખેડૂતોને મળું ત્યાં વિનંતી કરતો હતો ડ્રીપ ઇરિગેશન ટપક સિંચાઈ લાવો ટપક સિંચાઈ લાવો ખેડૂતોએ તો મારી વાત સાંભળી ઈશ્વરે પણ સાંભળી આખી સિઝન ટપક સિંચાઈ ચાલે છે ક્યાંય પૂરના માવળ નહીં કે પુલ તૂટ્યા નથી કે મકાનો પડ્યા નથી કે વીજળી પડી નથી ઢોર તણાયા નથી લોકો મર્યા નથી અને સમયસર પાણી પડે છે આ ઈશ્વરનો જેટલો આભાર માંગીએ એટલો છે કુદરતનો જેટલો આભાર માંગીએ એટલો છે ગુજરાતનો અમી વર્ષા કરે છે હમણાં નીતિનભાઈ કહો ને બધા ડેમ એક તરફ ડેમ ફૂલ અને બીજી તરફ મેં તો પ્રગતિ વિકાસ સર્વ ક્ષેત્રમાં આપણે કરી રહ્યા છે અને આ પ્રગતિની યાત્રા અટકવાની ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે
मित्रों वडोदरा ने वडोदरा ना आसपास तो विस्तार इंजीनियरिंग ना क्षेत्र में टेक्निकल क्षेत्र में एक जबरदस्त मोटू काठू काढ़ी रही है। एक एक कंपनियों जी रीते अहियां आवी रही छे। हमणां मारे चाइना ना एम्बेसडर मळवा आव्या हता, निमंत्रण माटे आव्या हता चाइना आवो। એમણે જે વાતચીત કરી એમાં એમણે દરેક મિનિટે ગુજરાતની તુલના ચાઇનાના મેન્યુફેક્ચરિંગ શક્તિ એની સ્પર્ધામાં ગુજરાત એક બોલ્યા કરતા એમણે તો અમારે સમજવું છે ગુજરાત મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં આ કેવી રીતે આગળ વધી રહ્યું છે। ખૂબ નિરાંત પ્રશ્ન પોતાના મનને માહિતી આપે મિત્રના મૂળમાં આ વડોદરા અને આસપાસ તો આખો પટ્ટો આજે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં એક મોટો હબ બની ગયો છે, મોટી શક્તિ બની। સામાન્ય રીતે ઉદ્યોગ આવે ને એટલે ખેતીની જમીન ઘટે, ઉદ્યોગ વધે એટલે ખેતીની જમીન ઘટે, સ્વાભાવિક છે, બધું એક સાથે થોડું થાય। આખી દુનિયામાં ગુજરાત એક જ અપવાદ છે ભાઈ, કે ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ પણ થયો અને 8 લાખ હેક્ટર ખેતી લાયક જમીન પણ વધારી આપી, જમીન સુધારાઓ કરી, પાણીનો પ્રબંધ કર્યો। ભૂતકાળમાં જેટલી જમીનમાં ખેતી થતી હતી એમાં 8 લાખ હેક્ટર ખેતી લાયક કામમાં વધારો કર્યો છે। દુનિયા ની અંદર આ જોટો ના જડે એવી ઘટના છે કે જેમાં ઔદ્યોગિક પણ વિકાસ થાય અને ખેતીનો પણ વિકાસ થાય। ખેડૂત 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 કરીને આગળ રાડો કરનારા લોકો, આખા દેશનો કૃષિ વિકાસ દર 80% થી આગળ જતો નથી ભાઈ। આ દિલ્હીમાં આવા બધા ખેરખાઓ બધા બેઠા છે, સરકારોને ગોંચ પરણો કરવા ટેવાયેલા લોકો 80% એ ડચકા ખાય છે દેશનો કૃષિ વિકાસ દર। 2001 થી 2011 આખો દસકો ગુજરાતનો વિકાસ દર કૃષિ ક્ષેત્રે 10% વધારી ગયો છે। ક્યાં 80% ને ક્યાં 10% ક્યાં? હવે મને કહો એમને તકલીફ થાય કે ના થાય? નીતિનભાઈ આ બધું ચાલ્યા કરે, ચિંતા જવાબ દો થાય એમને તકલીફ થાય જ, આપણે એમાં ચિંતા કરવાની જરૂર ખરી ભાઈ? એ ચિંતામાં રહે સારું ને, રહેવા દો ને, આપણે વિકાસ કર્યા કરીએ, એ લોકો વિનાશની માળા છપતા રહે, આપણે વિકાસનો માર્ગ અપનાવીએ। મિત્રો હું હિન્દુસ્તાનની સરકારને પડકાર કરું છું, કાયમ પડકાર કરું છું, આવો આવો હિંમત બતાવો, વિકાસની સ્પર્ધા કરો ને અમારી જોડે, તમે વિકાસના કામ કરો, અમે વિકાસના કામ કરીએ, જનતા જુએ કોણ સારું કરે છે, કોણ જલ્દી કરે છે, કોણ લોકોનું ભલું કરે છે, જનતા નક્કી કરો તો નક્કી કરો, સ્પર્ધા જ કરે એમની। આવડી મોટી દિલ્હી સરકાર છે, 4 સારા કામ કરે તેમનું કઈ જાહેર થાય તો 4 સારા કામ કરી બતાવું ભાઈ? લો અમે તમને કોઈ કાળો વાળતો શું કાળી છત્રી નહીં બતાવી જાઓ, કરો તો કરો યાર, ના કરવું જ નથી ભાઈ, કરવું જ નથી। અને એટલા જ માટે દોસ્તો વડોદરાની ધરતી સાથે મારો નાતો બહુ જૂનો છે, મારું લાલન પાલન વડોદરાની ધરતીએ કર્યું છે, મારે મને પ્રત્યેક કામ આ વડોદરા નગરીનું ઋણ ચૂકવવા માટેનું કામ છે, હું કરતો રહીશ।
कॉर्पोरेशन की टीम ने अभिनंदन आपू छु के पूर वेग थी काम कर रहा है। 40-40 वर्ष की पढ़दर पढ़ेली चीजों ने परिपूर्ण करीने विकास की नवी ऊंचाई पर वडोदरा ले जवा माटे नी मथामण आदरी छे। वडोदरा ना चुटायेला लोगो, वडोदरा ना सब सरकारी अधिकारी सब ने वडोदरा की संपूर्ण टीम ने खूब खूब अभिनंदन, वडोदरा ने खूब खूब शुभकामनाओं। जय जय नवी गुजरात।